સતીત્વ કેવું હોય અને એક સતીમાં પૂજાય અડિયા પરિવારમાં અડિયા કુટુંબમાં અને એવી એક સતી એવી એક આયરની દીકરી અને એવું એનું સતીત્વ જેની આંગળી આંગળીએ દીવા પ્રગટ્યા હતા એવી સતીમાની એક નાનકડી વાત ગળથર ગામ પછી ત્યાંથી આયા આ અડિયા પરિવાર આવ્યો હોય છે વર્ષો પહેલાની આ ઘટના છે અને ગળથર ગામમાં ગળથર ગામની દીકરી છે એ હારે હારેથી ગળથર ગામમાં પાછા સોમાહાનો વખત અને પોતે પિયરમાં આટો દેવા માટે આવેલા પોતાને એક દીકરો છે ભાણિયો આરે છે અને જે હતીમાને આ અડિયા પરિવાર આજે પૂંજે છે મને હમણાં જ મામાએ વાત કરી એટલે ટૂંકમાં હું યાદી કરી લઉં અને એ ગળથર ગામમાં તેથી પિયરમાં ઉરુડા તહેવારોમાં દીકરી આટો દેવા માટે સોમાહાનો વખત અને આવ્યા છે અને પિયર તો કોને વાલું ન હોય પિયરમાં આવી અને એ દીકરી એના વીરના આંગણામાં બાપના આંગણામાં રૂડા રાહડા લેતી હોય છે અને રાહડા લેતી લેતી દીકરી એમ કહેતી હોય છે કે જાડવે એ જાડવે પ્રભુજી અમારા એ લખજો મનખો ફરી ફરી નહીં મળે રે. મુરલીધર મહારાજે કદાચ વિચાર કર્યો હશે, કુળદેવી ખોડિયારે વિચાર કર્યો હોય છે કે લાંબા લેખ લખવા હોય તો માણસ નું આયુષ તો બહુ બહુ વધી વધી હો વરહનું, પણ આ દીકરીને કાયમ ના માટે જગતમાં જીવતું રહેવું હોય તો એને સતી થવું પડે. અને ઘટના એવી બને કે ઘોડિયામાં પીંગલામાં ભાણિયાને હુવારી, પોતાના દીકરાને હુવારી અને અડિયા કુટુંબના એ દીકરી તેથી ગળથર ગામના નદી ને સામે કાંઠે વાડી હશે ભાઈ ની બાપ ની. એ વાડીએ હું આટો માર્યા, હું વાડીએ ગઈ નથી, નાની હતી તે વાડીના વડલે બહુ હિંસકા ખાધા છે. દીકરી વાડીએ જાય અને વાડીએ ગયા પછી સોમાહાનો વખત વરસાદ મંડાણો અને બરાબર વરસાદ ધરતી ની માથે વરહવા મંડાણો. ધરા ઉપર મેઘ ગાયો ધડાકે લીએ વારણા વીજળી તે ઘડાકે ઉફીડા નદી જળ બંબોળ વાટે અને ધણેરા ડુંગરા પેટાળ ફાટે ધરાંગ આપ તણા બે પડો ધડુકા ધણેના ઢોલ મેઘ રાજા બળુકા ઈ વરસાદ ગાંડો તૂર થયો અને નદીઓ ગાંડી થઈ. આ બાજુ માના હૈયામાં દૂધ ઉભરાણું ધાવણ ઉભરાણું કે મારો દીકરો ઘરે છે, હવે નદી ઉતરતી નથી, એક કલાક બે કલાક ત્રણ કલાક ચાર કલાક અને ખબર પડી કે હવે મારો દીકરો રાયડો નાખી નાખી અને વહીમું લાગી જાય મારા દીકરાને, હવે નદી નહીં ઉતરે શું કરું. અને હું પિયરમાં આટો દેવા આવી છું, હું આયરની દીકરી અડિયાની દીકરી મીણાબાઈ, અને જો મારા દીકરાને કાંઈ થઈ જાય તો હાહરિયામાં મોઢું હું દેખાડું મારે. અને તે દી દીકરી માં ખોડિયારને કુળદેવીને પ્રાર્થના કરી ગાય ખોડિયાર ખોડી તાઈલા ખેત ગાય પાદરણા પહીતા લીલો રાખવા ને ખોડલ આવે ખેલતી. આ ખોડિયાર મારે જીવવું નથી, મારું જીવન કુરબાન થઈ જાય પણ મારા દીકરાને કાંઈ ન થાય, મારે નદીમાં પડવું છે અને નદીના વેણના બે ભાગ મારું ચારિત્ર મારું વનકર્મ વચનથી મનકર્મ વચનથી હું જો પવિત્ર હું, હું શુદ્ધ આયરની દીકરી હું અને સતીત્વ જેવું જો જીવન જીવી હું તો આ પાણીની ગાંડી દૂર થઈ અને નદી જાય છે એ નદીના પાણીના બે ભાગ થઈ જાય ખોડિયાર. અને દીકરીએ ખાબકી હળિયા કુટુંબની દીકરી મીણા અને તેથી પાણીના બે ભાગ થઈ ગયા હતા નદીની માલિકો ભલા માણ હામુ નદીનું વેણ હાડ હડ કરતું ઉલળવા મીડું આ બાજુનું આમ ભયું ગયું નદીમાં બે ભાગ થયા પણ બે ભાગ જ કરી અને દીકરી આવી ગામ આખું જોઈ ગયું. આ તો જોગ માયા છે, આ તો શક્તિ છે, આ તો જગદંબા છે. જય હો મીણા હતીનો, જય હો મીણા હતીનો, જય હો મીણા હતીનો, જય હો. ઈ જયકારા મિત્રો થવા મીંડા ખબર પડી ગઈ કે હવે જીવાય નહીં, દુનિયાને ખબર પડી ગઈ માં ખોડિયાર મારા મારી પાસે આવી ગઈ, એનું સતીત્વ મને આપ્યું છે માએ મુરલીધર મહારાજે મારી જીત રાખી છે મારા દીકરાને. અને દીકરાને ખોળામાં લઈ અને પૈપાન કરાવતી હતી, હવે કાંઈ જીવવું નથી, દુનિયાને ખબર પડી ગઈ છે હું સતી થયો, મારું હાહરિયા પક્ષ પણ કાંઈ કહે નહીં, એને ક્યાં સુધી વાત ફૂગી જાય.
અને દહે આંગળીઓમાંથી તેથી દીવા પ્રગટા અને ઝાડ 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 કરતી અગ્નિમાં એ ભડથું થઈ ગઈ, સતી થઈ ગઈ. એ મીણા હળિયા કુટુંબની દીકરી મને હમણાં મામા કહેતા હતા, આજ પણ હળિયા કુટુંબને ઓળાનું ભડથું કરીને આથે સુલામાં કરી ન ખવાય. ભલા માણસ આજ સુધી એમને માયલું આવે છે એમ હામી માની કૃપા પણ એવી છે, એને આપ્યું છે એટલે કુટુંબ કાયમના માટે ભેળું રહીને આવા રૂડા કામ કરે છે. એવી એવી સતીઓ, એવી એવી જગદંબાઓ આ ધરતીની માલિકો આ ધરતીના ટીંબામાં થઈ છે એટલે હું આ ગીત ગાતો હતો. થોડી વંદના કરી લો. Bye. 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 B